नमस्कार विद्यार्थी मित्रों, हूँ भावेश मेघ, श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल अने शैक्षणिक व्हाट्सएप ग्रुप ना माध्यम धोरण 9 ना दरेक विद्यार्थी भाइयों अने बहनों मातृभाषा विषय गुजराती ना ऑनलाइन क्लास में फरी एक वार स्वागत करो। विद्यार्थी मित्रों, तमे शाळानी यूट्यूब चैनल श्री स्वामीनारायण विद्यासागर स्कूल यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर लेजो अने बेल आइकन पण दबावजो जेथी तमारा धोरणना दरेक वीडियो सौथी पहेला तमने तमारा मोबाइल पर मळी रहे। आ उपरांत व्हाट्सएप ग्रुपना माध्यमथी तमने जे वीडियो मोकलवामां आवे छे आ दरेक वीडियोनो शरूआतथी अंत सुधी पूरेपूरो अभ्यास करजो અને જે વિડિયો પસંદ આવે એને ભૂલ્યા વગર લાઈક પણ કરજો। વિષય શિક્ષકો દ્વારા તમને જે કામ સોંપવામાં આવે એ ગૃહ કાર્ય હોય કે બાકી નોટનું કાર્ય હોય કે એકમ કસોટીઓને લગતું કોઈ કાર્ય હોય કે પછી શાળાકીય પરીક્ષાઓને લગતું કામ હોય, આ દરેક કામ સમયસર કરતા રહેજો અને યુટ્યુબ ચેનલ સાથે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો। આપણે અત્યાર સુધી અભ્યાસક્રમના બે એકમોની વાત કરી, એકમ નંબર 1 અને એકમ નંબર 2, સાંજ સમય સાંભળ્યો અને ચોરી અને પ્રાયશ્ચિત, બે એક ગદ્ય અને એક પદ્ય, આ બે એકમોની ચર્ચા કર્યા બાદ તમને પાકી નોટ બનાવવાનું કહેવામાં આવ્યું। પાકી નોટ કઈ રીતે બનાવવી એની માહિતી માટે મેં તમને માત્ર એક નમૂનાનો વિડીયો મોકલ્યો છે। દરેક વિદ્યાર્થી મિત્રોએ એ ફોર્મેટ પ્રમાણે પાકી નોટ બનાવવાની છે અને શાળામાંથી તમને જ્યારે પાકી નોટ તપાસવાનો કહેવામાં આવે ત્યારે ભૂલ્યા વગર તમારે જમા કરાવવાની, તમારા દરેક કાર્યની નોંધ લેવાઈ છે, એટલે કામ કરવામાં ઢીલાશ ન રાખતા પાકી નોટો અને એકમ કસોટીઓ ફરજિયાત આપજો અને દરેકે દરેક વિડીયોનો પૂરો અભ્યાસ કરો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા પદ્યની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પ્રેમાનંદ દ્વારા આપવામાં આવેલું આખ્યાન ખંડ છે, નામ છે એનું પછે સાંભળ્યોજી બોલી, જે પ્રેમાનંદ દ્વારા કૃષ્ણ અને બલરામ એમના જીવન પર આધારિત એમનો અભ્યાસ કાળ છે એ બતાવે છે। પ્રેમાનંદ ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા આખ્યાનો એમણે આપેલા છે, એમાંનું એમનું એક આખ્યાન છે સુદામા ચરિત્ર, જેમાંથી આ ભાગ છે એ લેવામાં આવેલો છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ આટલી વિગતો યાદ રાખજો, ગદ્ય પદ્યનું નામ હોય પછી સામ્રાજ્યજી બોલ્યા કે કોઈ પણ અનુક્રમણિકામાં જોજો, કવિ કે લેખકનું નામ હોય, પ્રેમાનંદ, સાહિત્ય પ્રકાર કયો છે આખ્યાન ખંડ અને એમનો સંદર્ભ ગ્રંથ છે સુદામા ચરિત્રમાંથી આ પદ્ય છે લેવામાં આવેલું છે। તમારા 100 માર્કના પેપરમાં લગભગ 7-8 માર્કનું તમને અનુક્રમણિકામાંથી કવિ લેખકના પરિચયમાંથી પૂછવામાં આવે છે, એટલે જોડકાના ભાગ રૂપે પૂછાય તો પણ અને એક વાક્યના ઉત્તરમાં પૂછાય તો પણ તમારે આ બધી વિગતો છે ખાસ તૈયાર કરવાની, અનુક્રમણિકા સમયાંતરે એક એક વાર રિવિઝન કરતા રહેજો અને મોઢે કરી લેજો। પછી સામણ્યોજી બોલ્યા, કવિ પ્રેમાનંદ, એમના દ્વારા આપવામાં આવેલું આખ્યાન ખંડ, એમના સંદર્ભ ગ્રંથ સુદામા ચરિત્રમાંથી લેવામાં આવેલો છે। મિત્રો, પ્રેમાનંદને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ અથવા એના વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ। ગુજરાતી ભાષામાં પ્રેમાનંદ કવિ શિરોમણીનું બિરુદ મળેલું છે, આ ઉપરાંત પ્રેમાનંદને માણભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। કવિઓમાં શ્રેષ્ઠ એવા કવિ એટલે કવિ શિરોમણી, માણભટ્ટ કવિ શા માટે કહેવામાં આવતા, કારણ કે પ્રેમાનંદ પોતે જ્યારે આખ્યાન રજૂ કરતા ત્યારે ત્રણ પ્રવૃત્તિ સાથે કરતા, એક તો એ આખ્યાનનું ગાયન અને પઠન કરતા, સાથે સાથે માણ વગાડતા, સંગીતનું વાદ્ય છે,
આવી એક માણ માણના ઉપરના ભાગમાં એક હાથનો થાપ આપે અને દસે દસ આંગળીઓમાં એ વેઢ પહેરતા વાયરની આટાવાળી વીંટીઓ દાખલા તરીકે આ વીંટી છે તો આ વીંટી પહેરેલી હોય આપણે માટલાને આમ અથડાવીએ તો એમાંથી એક રણકાર સરસ અવાજ આવે તો પ્રેમાનંદ ઉપરના ભાગમાં હાથ રાખે અને જે હાથમાં એ વેઢ પહેર્યા છે એમાંથી એ માણને વગાડતા જાય અને આખ્યાન ગાતા જાય એનું પઠન કરતા જાય સાથે સાથે અભિનય પણ કરતા જાય એટલા માટે પ્રેમાનંદ ભાવક જગતને પોતાના સાહિત્ય તરફ જકડી રાખે એને રસ પડે એ રીતે રજૂઆત કરે તો ખાસ યાદ રાખવાનું કવિ શિરોમણી તરીકે ગુજરાતી ભાષામાં કોણ જાણીતું છે માણભટ્ટ તરીકે કયા કવિ ગુજરાતી સાહિત્યમાં ઓળખાય છે એનો ઉત્તર છે પ્રેમાનંદ પ્રેમાનંદે ગુજરાતી ભાષામાં લગભગ ઘણા બધા આખ્યાનો આપેલા છે જેમાંથી ઘણા આખ્યાનોનું આજે પણ વાંચન થતું હોય છે તમારા ઘરે વડીલો હોય એમને તમે પૂછશો તો અમુક માસ દરમિયાન એ આખ્યાનોનું પઠન અથવા ગાયન કરતા હોય છે આજના તાસમાં આપણે આ પદ્યના લેખક કવિ પ્રેમાનંદનું જીવન અને ટૂંકો સાહિત્યિક પરિચય સાથે સાથે આખ્યાન ખંડ કોને કહેવાયની ટૂંકી માહિતી એની સાથે સાથે પદ્ય સાથે સંકળાયેલી શબ્દ સમજૂતી સમજ્યા બાદ આપણે આ પદ્યનો ટૂંકો સાર સમજીશું અને પછી વિષયવસ્તુનો મુદ્દો પહેલો હશે ભાવાર્થ સાથે સમજૂતી સાથે આપણે શરૂ કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયોનો પૂરો અભ્યાસ કરજો કોઈ પણ પ્રશ્ન જણાય તો શાળાનો સંપર્ક કરજો મારો સંપર્ક કરજો તમારા પ્રશ્નોનું નિરાકરણ આપણે કરીશું જોઈએ પ્રેમાનંદ દ્વારા આપવામાં આવેલો આખ્યાન ખંડ છે પછે શામળયોજી બોલી શીર્ષકને પણ આપણે સમજીશું પહેલા આપણે પ્રેમાનંદનો ટૂંકો પરિચય મેળવી લઈએ એનો ચોક્કસ સમય કોઈ નિર્ધારિત નથી પરંતુ આશરે લગભગ ઈસવી સન 17મી સદી ગણવામાં આવે છે સદી એટલે 100 વર્ષનો સમયગાળો ઈસવીસનની અત્યારે 21મી સદી ચાલી રહી છે આજથી 15મી સદી દરમિયાન પ્રેમાનંદે ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું પ્રદાન કરી ચૂક્યા કવિ શિરોમણીનું માન પામનાર પ્રેમાનંદ વડોદરાના વતની વડોદરામાં જન્મેલા વડોદરાના તેઓ વતની ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે ગુજરાતી સાહિત્યના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પણ એ ગુજરાતીમાં જાણીતા છે આંગળીઓ ઉપર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરવળ કરતા હતા આખ્યાનનું વાંચન કે પઠન કે ગાયન કરતા હોય તાંબાની માણ રાખતા ધાતુ છે તાંબુ આ તાંબાની માણ વગાડવા માટે પોતાના આંગળાઓમાં એ વેઢ પહેરતા વીંટીઓ પહેરતો અને તાંબાની માણ ઉપર એ થાપ આપતા જાય વગાડતા જાય અને તાલ અને સુરીલા પોતાના કંઠ દ્વારા ગાતા જાય અને અભિનય પણ કરતા જાય આ રીતે એમણે લોક સમુદાયને રસ તરબોળ કર્યો હતો તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને એની કથાવસ્તુ કેવી હતી બની ગયેલા સમયની પૌરાણિક ગ્રંથો દાખલા તરીકે રામાયણ છે મહાભારત છે આ બધા ગ્રંથોમાંથી વિષયવસ્તુ લઈને રસ સ્થાનોને ખીલવીને એમાં કંઈ ગજબની જમાવટ કરીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા ગુજરાતી વાતાવરણ આપણને અનુકૂળ પડે એવું વાતાવરણ બનાવીને એ ભાવક જગતને રસપાન કરાવતા એમણે લખેલા કેટલાક આખ્યાનોની યાદી આપણને આપી છે ઓખા હરમ ચંદ્રહાસ આખ્યાન અભિમન્યુ આખ્યાન સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું નળાખ્યાન રણયજ્ઞ દશમ સ્કંધ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે આ બધા આખ્યાનો પ્રેમાનંદ દ્વારા રચાયેલા છે અને એ આખ્યાનો થકી આજે ગુજરાતી સાહિત્ય છે આખ્યાન જગત ક્ષેત્રે સમૃદ્ધ છે
તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા. રસ કરુણ રસ હોય, વીર રસ હોય, શૃંગાર રસ હોય, તો આ બધા રસની ગૂંથણી એક પછી એક રસમાં લઈ જવાનું કામ છે એ આખ્યાનના કવિ એવા બ્રહ્માનંદને સારી રીતે આવડતું હતું. રથની રસની ગૂંથણી કરતા જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ લોકપ્રિય રહ્યા. તેમના આખ્યાનો જ્ઞાન અને બોધ આપવાનું કામ કરતા હતા. મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલા આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો. સંદર્ભ ગ્રંથ કયો છે? સુદામા ચરિત્ર. એમાંથી લેવામાં આવેલો એક ભાગ છે. આખ્યાન હોય કડવામાં લખાયેલું, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સહે અધ્યાયમાં લખાયેલી છે, સોપાનોમાં લખાયેલું હોય, આખ્યાન સહે કડવામાં લખાયેલું હોય, એમાંનો એક કડવામાંથી લેવામાં આવેલો પ્રસંગ છે જેમાં કૃષ્ણ અને સુદામાની મિત્રતાનો પ્રસંગ છે. એ સંવાદ શૈલીમાં કે એકબીજા વાત કરતા હોય એ રીતે રજૂ કરવામાં આવેલો છે. સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે. સાંદિપની ઋષિના આશ્રમમાં બંને મિત્રો સાથે ભણતા હતા. ભણતર પૂરું થયું, છૂટા પડ્યા પછી ઘણા વર્ષો બાદ બંને મિત્રો પાછા મળે છે. ત્યારે કૃષ્ણ દ્વારકાના રાજા છે. ઘણા વર્ષો બાદ કૃષ્ણ છે દ્વારકા નગરીના રાજા બની ગયા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ છે. સુદામા બ્રાહ્મણ પોતે છે પણ એની કોઈ પ્રગતિ થઈ નથી, ગરીબ છે. આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમભાવ ઉત્કટ રીતે આ કડવામાં રજૂ થયો છે. એક રાજા છે અને એક સાવ રંક છે, ગરીબ છે, છતાં પણ બંનેની મિત્રતા કઈ રીતે ટકી રહી છે એનો ભાવ આ કડવા દ્વારા રજૂ કરવામાં આવેલો છે. બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય પણ છેવટ સુધી નભાવી રાખવા વાળા વિરલા હોય છે. આપણે નાના હતા ત્યારે આપણે ઘણા બધા મિત્રો હતા, પણ આજે તમે જોશો તો એમાંના ઘણા મિત્રો છે તમારો સાથ તૂટીને દૂર જતા રહ્યા છે અથવા મિત્રતા તૂટી ગઈ, પણ અંત સુધી નિભાવનાર કોઈ વીરલા હોય છે એવું આપણને કહે છે. અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, પરસ્પર સંવાદ એકબીજાની વાતમાં બંને મિત્રો શું વાત કરે છે કે આપણે ભણતા ત્યારે કેવા કેવા સંકટો મુશ્કેલીઓમાંથી પસાર થયેલા, પોતે કરેલા કાર્યોના સંભાવના વાગોળે છે એટલે યાદ કરે છે, પોતે શું શું કામ કરતા એની વાત કરે છે. એમ એક અતૂટ મધુર મૈત્રીનું દ્રષ્ટાંત આ કડવામાં મળે છે. આના મારફતે એક અતૂટ અને મધુર મિત્રતાનું ઉદાહરણ આપણને પૂરું પાડે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે શબ્દો જોઈ લઈએ, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો, ત્યારબાદ આપણે ગદ્યને સમજવાની શરૂઆત કરીશું, જેથી સમજતી વખતે આપણને કોઈ મુશ્કેલી પડે નહીં. પેજ નંબર 8 ઉપર સાંભળે એટલે સ્મરણ કરે કે યાદ કરે. ભ્રાત એટલે ભાઈ. અહીંયા ત્રણે ભાઈ એવા અર્થમાં આપણે શબ્દને લઈશું. કોણ કોણ? કૃષ્ણના મોટા ભાઈ બળદેવ, બલરામ, કૃષ્ણ અને સુદામા. ત્રણ સાથરે એટલે ઘાસની પથારી. વેદની ધૂન એટલે વેદનો લયાનુકારી ગાન ગાવું, તે વેદોના મંત્રોનું ઉચ્ચારણ કરવું. ઝાંઝવું એટલે યાચના કરવી કે માંગણી કરવી, માંગવું. ગોરણ, ગોર મહારાજના પત્ની. અહીંયા આપણે આ શબ્દનો અર્થ ગુરુ પત્ની એવા અર્થમાં લેશું. કાષ્ઠ એટલે લાકડું. અહીંયા ચૂલા માટે ઉપયોગમાં આવતું લાકડું આપણે લેશું બળતણ તરીકે. ખાંધ એટલે ખભો, આપણા ખભાનો ભાગ. વાદ એટલે ચર્ચા, પણ અહીંયા આ શબ્દનો અર્થ આપણે અંદરો અંદર વાદ કે હરીફા એવા અર્થમાં લઈશું. ખોડ એટલે મોટું અને જૂનું લાકડું, ઝાડનું મોટું થડિયું હોય તે. મૂસળધાર એટલે સાંડેલા જેવી ધાર કે ધોધમાર વરસાદ. કેર એટલે ઝુરમ, ત્રાસ. ઝુઝવા એટલે જુદા અથવા અલગ. સોમ દ્રષ્ટિ, સોમ એટલે ચંદ્ર, દ્રષ્ટિ એટલે નજર, ચંદ્ર જેવી શીતળ નજર કે કૃપા દ્રષ્ટિ. વિરુદ્ધાર્થી બે શબ્દો છે. સાંભળવું તો વિસરવું, યાદ આવવું તો ભૂલાઈ જવું. શીતળ એટલે ઠંડુ, એનો વિરુદ્ધાર્થી થાય ઉષ્ણ. પણ તમને શીતળ આપવું હોય તો ઉષ્ણ લખવું પડે અને ઠંડુ આપવું હોય તો ગરમ લખવું પડે, ટાઢું આપવું હોય તો પણ ગરમ. મૂન તળતો શબ્દ છે, એનો અર્થ થાય મુનિ અથવા ઋષિ. રૂઢિપ્રયોગો બે છે,
હૃદય સાથે ચાંપવું અર્થાત કે પ્રેમથી ભેટવું અથવા તો આલિંગન આપવું. કેડી લાવવું અર્થાત કે બોલાવી લાવવું. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે પદ્યનો પહેલો ભાગ પછે સાંભળ યોજી બોલીએ. પહેલા આપણે શીર્ષકને સમજી લઈએ. શીર્ષક શું આપ્યું છે? પછે સાંભળ યોજી બોલીએ. શીર્ષક વાંચે તે આપણને ખબર પડે કે આગળ કેટલીક વાત થઈ ચૂકી છે. અને પછી સાંભળ યોજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે, એટલે આગળ કોણ બોલ્યું હશે? સુદામા બોલ્યા હશે. સુદામાએ કંઈક વાત રજૂ કરી છે, એ વાત કૃષ્ણએ સાંભળી. પછી સાંભળ યોજી બોલ્યા. શું સાંભળ યોજી કહેશે એની વાત આપણે કરીશું. પહેલા ભાગ અંતર્ગત કડવાનો રાગ છે રામગીરી. ગાવા માટે અલગ અલગ રાગ, તમે એના નામ સાંભળ્યા હોય એમાંનો એક રાગ છે રામગીરી રાગ. તો એ રાગમાં આ કડવાને આપણે ગાઈ પણ શકીએ. આપણે માત્ર પઠન દ્વારા આ કડવાનો ભાવાર્થ સમજીશું અને આવતા કેટલાક શબ્દોનો પરિચય કરીશું. જે શબ્દો આપણા શબ્દ સમજૂતીમાં આપ્યા નથી એ સિવાયના શબ્દો આવશે તો એનો પણ આપણે પરિચય આ 58 ખંડ સમજતી વખતે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 58 ખંડની શરૂઆત તો નહીં કરીએ. આવતા તાસથી આપણે ક્રમશઃ એક પછી એક મુદ્દાની વિગતો છે નોંધતા જઈશું, ભાવાર્થ સમજતા જઈશું. કૃષ્ણ અને સુદામા વચ્ચે થયેલા સંવાદમાં કઈ કઈ વાત રજૂ થાય છે એની સંપૂર્ણ વિગત આપણે આવતા તાસથી મેળવવાનું શરૂ કરીશું. પરંતુ દરેક વિદ્યાર્થી મિત્રોએ એકવાર આ પદ્યને વાંચી લેવાનો છે, ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ પદ્યમાં આવતા જે કાંઈ શબ્દો હતા આપણે હમણાં પરિચય મેળવ્યો, રૂઢિપ્રયોગો હતા, કલમદાર શબ્દો હતા, વિરુદ્ધાર્થી શબ્દો હતા, એ ભૂલ્યા વગર ફરજિયાત એકવાર તમારી પાઇકી નોટમાં નોંધી લેજો. એક અને બે એકમ લખાઈ ગયા બાદ ત્રીજા એકમની નોંધ પણ તમારે કરવાની છે, પરંતુ આપણે જ્યારે સંપૂર્ણ વિગત ભણી લઈએ ત્યારબાદ. પરંતુ આ વિગત મેં તમને જે ગૃહકાર્ય લેસનમાં આપેલી છે, શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો, તળપદાર શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો, એ ફરજિયાત તમારી બુકમાં એકવાર લખી લેવાની. તો ફરી મળીશું આ એકમના ભાગ વિષયવસ્તુના ભાગ એક સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.